છો? મજામાં. હવે ધોરણ કેજી, ધોરણ કયું છે બાળકો? કેજી. કેજી એટલે બાલ મંદિર. વિષય કયો ભણીએ છીએ આજે આપણે? સામાન્ય જ્ઞાન. કયો વિષય ભણીએ છીએ? સામાન્ય જ્ઞાન. તારીખ કઈ છે? 3/12/2021. વાર કયો છે આજે? શુક્રવાર. કયો વાર છે આજે? શુક્રવાર. સૂરજમુખી. પછી અહીંયા જુઓ આ કયો ફૂલ છે? આ તો તમને યાદ હશે. શું છે ફૂલનું નામ? ગુલાબ. શું છે બાળકો? ગુલાબ. એ ફૂલનું નામ શું છે? ગુલાબ. રંગ કેવો છે એનો? લાલ. અને એની સ્મેલ પણ કેવી હોય છે? મસ્ત મજાની. પછી અહીંયા જુઓ આ શાનું ફૂલ છે બાળકો? મોગરાનું. શાનું ફૂલ છે? મોગરાનું છે ને, મોગરાનું ફૂલ. પછી એની પાખડીઓ કેવી મસ્ત મજાની સફેદ રંગની છે ને. પછી જુઓ કેવું મસ્ત મજાની સ્મેલ આવે છે ને એને. શાનું નામ છે? મોગરો. શાનું ફૂલ છે? મોગરાનો. પછી આ જુઓ આ શાનું ફૂલ છે બાળકો? બારમાસી. શાનું ફૂલ છે બાળકો? બારમાસી. પછી આ કયું ફૂલનું નામ છે બાળકો? જાસૂદ.
क्या फूल नाम छे बाळको? जासूद। तमे जोयुं छे ने जासूद, जासूद ना केटला पान छे बाळको? पांच छे ने, एक बे त्रण चार पांच, पांच पान नो जासूद होय छे बाळको। अन तेनो रंग केवो होय छे? लाल। पछी आ जुओ, आ कयो फूल छे? गलगोटा नो। आपणे हार बनाव्या छे ने लगन होय, दिवाळी मां आपणे आ फूल नो उपयोग थाय छे ने हार बनावा मां, तो आ कयो फूल छे? गलगोटा नो छे ने, गलगोटा नो, गलगोटो नाम छे, प्रमाणे फूल पण ए प्रमाणे छे ને। પછી આ કયું ફૂલ છે? જુઈ। કયું ફૂલ છે બાળકો? જુઈ। પછી આ કયું ફૂલનું નામ છે બાળકો? રાતરાણી। કયું ફૂલ છે બાળકો? રાતરાણી। એ તો ક્યારે ઉગે? રાતે જ ઉગે। આ ફૂલ ક્યારે ખીલે? રાતે જ। રાતની રાણી એટલે ફૂલનું નામ શું આપ્યું છે? રાતે જે ફૂલ ખીલે છે આ રાતરાણી, એનું ફૂલનું નામ આપ્યું છે રાતરાણી। પછી જુઓ, આ કયું ફૂલ છે? કરેણ। કયું ફૂલ છે બાળકો? કરેણ। પછી જુઓ, એને પણ કેટલા પાન હોય છે? પાંચ। કેટલા પાન હોય છે બાળકો? પાંચ। પછી આ જુઓ, આ કયું શું છે ફૂલનું નામ? કેસુડો। કયું ફૂલ છે બાળકો? કેસુડો। કેસુડાનો રંગ કેવો હોય? કેસરી। કેવા રંગનું ફૂલ છે બાળકો? આ કેસરી રંગનું ફૂલ છે ને। આને તમે પાણીમાં ગરમ કરીને, ગરમ પાણીમાં નહાવ ને ઉકાળીને, તો તમને શરીર ઉપર કોઈ પણ પ્રકારનો રોગ થાય નહીં, અને તમને જે અરૈયો ગરમી નીકળી હોય એ આ ફૂલથી મટી જાય, કેસુડાના ફૂલથી। પછી આ જુઓ, કયું ફૂલ છે? ચંપો। શાનું ફૂલ છે બાળકો? ચંપાનો, ચંપો છે ને। ચલો હવે હું તમને બોર્ડ ઉપર નામ લખીને બતાવું છું। શું હોય છે ફૂલો? વિવિધ રંગ ફૂલોને શું હોય? એના વિવિધ રંગનું હોય, આકાર હોય અને કદના પણ હોય છે। કોઈ નાનું ફૂલ આકાર, તો કોઈ ફૂલનો લાલ લીલો લાલ હોય, કોઈ ફૂલ સફેદ રંગનું હોય, કોઈ ફૂલ પીળા રંગનું હોય, ગુલાબી રંગનું હોય, બરોબર? એટલે એ રંગ કહેવાય। આકાર કેવો છે? તો કોઈ ફૂલનો આકાર ગોળ હોય, કોઈ ફૂલ થોડું ત્રાંસું હોય, પછી કોઈ ફૂલના પાંદડા અલગ અલગ પ્રકારના હોય, એનો પણ આકાર કેવો હોય છે? અલગ। પછી કયું છે કદ? કદ એટલે કોઈ ફૂલ નાનું હોય, મોટું હોય, ગલગોટાનું ફૂલ કેવું છે? ખીલેલું છે ને, એ શું કહેવાય? કદ। પછી ફૂલોમાંથી રંગ અને અત્તર પણ બને છે। ફૂલોમાંથી શું બને છે બાળકો? રંગ પણ બને અને અત્તર પણ બને। અત્તર એટલે તમે પેલું સ્પ્રે છાંટો છો ને, અત્તર વાળું સ્મેલ આવે, ગુલાબનું અત્તર હોય, મોગરાનું અત્તર હોય, એટલે તમને ગુલાબ જેવી સ્મેલ આવે। તમે જે અત્તર છાંટો તો તમે એ અત્તર છાંટો તો તમને ગુલાબના ફૂલ જેવી સ્મેલ આવે, સુગંધ આવે। ફૂલોના રંગ અને સુગંધ આકર્ષક હોય છે। ફૂલોના રંગ અને સુગંધ કેવા હોય છે? આકર્ષક। તમે ક્યાંક ગુલાબનો છોડ હોય અને મોગરાનો, બરોબર, તો તમને પવન આવતો હોય તેની સ્મેલ આવતી હોય છે, તમને એની સુગંધ ફૂલની, તો તમે કહો છો કેટલી મસ્ત મજાની ફૂલની સ્મેલ આવે છે, સુગંધ આવે છે। તમે જ્યાંથી સુગંધ આવતી હોય તો તમે એ બાજુ જાઓ છો ને તમે ફૂલ જોવા, કે કઈ બાજુથી એટલી સરસ મજાની ગુલાબની કે મોગરાની સુગંધ આવે છે, એ શું કહેવાય? આકર્ષક કહેવાય સુગંધ। હવે હું તમને ફૂલના નામ લખી બતાવું છું। તો જો કમળ, ગુલાબ, મોગરો, ગલગોટો, જાસૂદ, કેસુડો, ચા
કયું રહ્યું બાળકો? હવે આજે આપણે શું શીખ્યા? કેજી ના બાળકો સામાન્ય જ્ઞાનમાં ફૂલોના નામ શું શીખ્યા? બાળકો ફૂલોના નામ તમારે વિડીયો જોવાનો છે. બાળકો વિડીયો જોઈને તમારે ફૂલોના નામ શું કરવાના છે? જોવાના અને સાથે યાદ પણ રાખવાના છે. તમને દેશી હિસાબમાં ફૂલોના નામ આપેલા હશે ચિત્રો સાથે, એ તમારે શું કરવાનું છે? ચિત્રો જોઈને ફૂલના નામ ઓળખવાના છે અને ફૂલોને પણ ઓળખવાના છે.